હું હેમલતાબેન રાકેશકુમાર પરમાર, પ્રભુનગર પ્રાથમિક શાળા, તાલુકો ઓલપાડ. મારા નવતર પ્રયોગનો વિષય છે મારા અર્થગ્રહણના સાથી પપેટ. જ્યારે 2 વર્ષની કોરોના મહામારી બાદ મારા 3 થી 5ના બાળકો શાળામાં આવ્યા ત્યારે તેઓ સમજયુક્તનું અર્થગ્રહણયુક્ત વાંચન કરવામાં ખૂબ જ નબળા હતા. ત્યારબાદ એમની પર કઈ રીતે આ સમસ્યાનો ઉકેલ લાવો તેના માટે મેં પ્રયત્નો ચાલુ કર્યા અને મને પપેટનો આઈડિયા આવ્યો. પપેટ દ્વારા મેં બાળકોને એમના જે એકમો છે એ શીખવવાની શરૂઆત કરી અને બાળકો પપેટના હાવભાવ અને અભિવ્યક્તિને જોઈ સમજતા થયા કે પાઠમાં શું કહેવા માંગે છે. ઝાપટું પડી ગયું, તે પછી સરસ તડકો નીકળ્યો. દ્વિજ અને ઈવા ઘર આગળ રમતા હતા. ત્યાં ઘણા બધા પતંગિયા ઉડાઉડ કરતા હતા. તેમાં એક મોટું પતંગિયું ઉડતું હતું. દ્વિજ અને ઈવા તેનો પીછો કરવા લાગ્યા. ટપકે ટપકુ વાળુઓ વાર્તા સાંભળીએ. ગુલાબી ઠંડી હતી, પવન ધીમે ધીમે વાતો હતો. કુકડે કૂક કરતો વાદળાને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું. એક નાનું વાદળું બોલ્યો, આ રાત અહીંથી જાય તો સારું, અંધારું મટે તો સારા સારા કપડાં પહેરી ફરવા જઈએ અને ગમત કરીએ. એક મોટા વાદળાએ દીવો પ્રગટાવ્યો. બધા વાદળા કપડાં પહેરી ફરવા નીકળ્યા. રાતા, પીળા, ગુલાબી, જાંબલી એમ રંગેરંગી કપડાં પહેરી વાદળા ફરવા નીકળ્યા. નીચેથી લોકો કહેવા લાગ્યા, સૂર્યોદય થયો, દીવાની જ્યોત મોટી થઈ. કેટલાક વાદળા પીળા અને ટીકા પડવા લાગ્યા. મોટા વાદળાએ બધા વાદળોને ભેગા થઈને દીવાને કહી દો, એકલાનું રાજ અહીં નહીં ચાલે. ધમેલો હતો. દીવા અને દ્વિજ હળવેથી લીમડા પાસે ગયા. પેલા પતંગિયાની સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા. અરે રે રે, દીવા ઉદાસ થઈ ગઈ. પાંદડા પર શું છે? પાંદડાની ડાળખીને ધક્કો લાગ્યો. બંને ભાઈ બહેન થોડા ગભરાઈ ગયા. તેમને ચિંતા થઈ કે પેલા ઈંડા પડી જશે, પણ એવું થયું નહીં. ઈંડા તો પાંદડાને બરાબર ચોંટી ગયા. બીજ અને ઈવાને હાસ થઈ. ઈવાએ મમ્મીને કહ્યું, હવે થોડો દિવસ દીવડો તોડતી નહીં. આડા અવળા શબ્દોને ગોઠવી વાક્ય બનાવવા, આડા અવળા અક્ષરોને ગોઠવી વાક્યો બનાવવા, ન્યૂઝ પેપરમાંથી વાક્યો શોધવા જેવી પ્રવૃત્તિઓ દ્વારા તેમનું મેં મૂલ્યાંકન કર્યું. સરસ, બરાબર બનાવ્યો એને શબ્દ. બન્યો શું શબ્દ બન્યો? માણસ. માણસ, વેરી ગુડ. હાલમાં મારી શાળામાં લગભગ 80% બાળકો સમજયુક્ત અર્થગ્રહણયુક્ત વાંચન કરી શકે છે, જ્યારે 20% બાળકો માટે આ પ્રયોગ હજી એ ચાલુ છે અને ભવિષ્યમાં પણ એના દ્વારા મને ઘણા ફાયદાઓ થશે એવી અપેક્ષા છે.